આ તરફ વાત કરીએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઓપરેશનના સુવિધાના નામે કે જ્યાં કૌભાંડ સામે આવ્યું, ઇમ્પ્લાન્ટ માટે આવેલા દર્દીઓએ સર્જિકલ સાધનો સેટિંગ વાળા મેડિકલ સ્ટોરમાંથી ખરીદવા મજબૂર કરવામાં આવે છે. બલોલ ગામના પગે ફ્રેક્ચર વાળા દર્દીના સગા પાસે સર્જિકલ સાધનો માટે 26,000 રૂપિયા લેવામાં આવ્યા, ત્યારે મેડિકલ સ્ટોરનો સંચાલક સિવિલમાં આવી પૈસા લેતો વિડીયો સામે આવ્યો. જોકે ઓર્થોપેડિક ડોક્ટર અભય પટેલનો લૂલો બચાવ થયો. ઓપરેશન ચાલુ હોય ને એટલે કોઈ બી થઈ જાય, અમે એમને બે વસ્તુ આપી, મેલ આપી, પ્લેટ આપી, બરોબર. સંજોગ વસાત નાખવું પડે, જેમ કે આ ભાગ તું મેલથી બી થઈ શકે, પ્લેટથી બી થઈ શકે, કેટલા 20,000 જરૂર ના પડે તો એના ઉપર કઈ થશે ચાર્જ? પ્લેટની જરૂર ના પડે તો બીજો કઈ ચાર્જ? કદાચ જરૂર પડે તો 5,000 બીજો થાય એમ. હા તો 20,000 સાહેબ અમને પેલા એમ કીધું કે એ જતા રહે, એટલે પછી હું નીકળી જોઉં. પછી તમે ક્યારે આવી જશે? આ દેખો તમને છે ને મંગળવાર સુધી તમારે સગર ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે મિત્ર? તમારી ઓફિસ કઈ જગ્યાએ? ઓફિસ અમારી ઓફિસ આપણે શું કહેવાય, પોચોડ બાયપાસ છે ને આપણે, ત્યાં પાર્ટી પ્લોટના સામે. હા, શેની ઓફિસ છે ત્યાં આગળ? શું બોલું? ઓફિસ શેની છે તમારી? આપણે ઓર્થોપેડિકની. ઓર્થોપેડિકની છે, બરાબર છે. તો આ જે 20,000 રૂપિયા તમે લીધા છે અત્યારે સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાંથી લીધા છે,
એ કઈ રીતે લીધા છે? તમે પેલા વિડીયો બંધ કરો નહીં, આજે 20,000 રૂપિયા તમે લીધા છે તે કઈ રીતે લીધા છે? તમે 20,000 રૂપિયા તમે અહીંયા સરકારી હોસ્પિટલમાં આવી અને લઈ લીધા છે પાર્ટી જોડેથી, સેના લીધા છે? તમને જવાબ આપી દીધો મોડા.